ઓલપાડ તાલુકાના કિમ ગામ ખાતે ભારતીય બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા મૂકવા માટે જગ્યા ફાળવવાની માંગણી કરતું એક આવેદનપત્ર ડોક્ટર બાબા સાહેબ આંબેડકર યુવા મંડળ દ્વારા પંચાયતને આપવામાં આવ્યું છે. કિમમાં એસી એસટી અને ઓબીસી તથા માઇનોરિટી સમાજના લોકોએ કિમ ગામમાં આવેલ જકાત નકા પાસે ભારત રત્ન અને સંવિધાન નિર્માતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા મૂકવા માટે જગ્યા ફાળવવામાં આવે તેવી માંગણી કરતું આવેદનપત્ર સરપંચ અને ડેપ્યુટી સરપંચને સુપરત કરવામાં આવ્યું હતું. જય ભીમ. આ રોજ કિમ મુકામે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સાહેબની પ્રતિમા મૂકવા માટે આજે કિમ ગામ પંચાયતમાં આવેદનપત્ર આપવામાં આવેલું છે. એમાં મોટી સંખ્યામાં દલિત સમાજ અને હરેક સમાજના લોકો ભેગા મળીને આજે આવેદનપત્ર આપેલું છે અને કિમમાં સર્કલ પાસે બાબા સાહેબનું સ્ટેચ્યુ મૂકવા માટે આજે કિમ ગામ પંચાયતને રજૂઆત કરેલ છે. કિમ જે મીમ જે સંવિધાન તમે લોકો છે કિમ મુસ્લિમ સમાજની તરફથી બી બાબા ભીમરાવ આંબેડકરજીની સ્ટેચ્યુની માંગ બધા સમાજ કરે છે. એટલે મુસ્લિમ સમાજ બી આ ભાઈ આદિવાસી દલિત સમાજ જિલ્લા સમાજ છે એના સપોર્ટ છે તો એમાં મુસ્લિમ સમાજ બી આગળ છે. કિમમાં સ્ટેચ્યુ કાં મૂકવાની માંગ છે? સ્ટેચ્યુ મૂકવાની માંગ છે. અમે સર્કલ જકાતનાગર છે ત્યાં માંગ કરેલો છે. તો આપણા કિમ પંચાયતનું સરપંચ કીધું છે કે ભાઈ અમે આગળ વાત કરશું, અગર એ પાસ થાય તો તમે જગા આપશો. જય સંવિધાન, જય ભારત. મારું નામ જાંબુ જગદીશભાઈ સુખુભાઈ છે અને હું ડૉક્ટર બાબા સાહેબ યુવા સંગઠનનો પ્રમુખ છું અને કિમ ગામમાં એસટી એસટી ઓબીસી ઓર માઇનોરિટીની તમામની ખૂબ મોટી સંખ્યામાં અમે વસ્તી ધરાવીએ છીએ અને બાબા સાહેબની વર્ષો વર્ષ અમે બાબા સાહેબની જન્મજયંતિ ઉજવીએ છીએ. આ યુવા સંગઠનની એક એવી માંગણી છે કે કિમ ખાતે બાબા સાહેબ આંબેડકરનું એક ભવ્ય સ્ટેચ્યુ મૂકવામાં આવે એ બાબતે આજે કિમ ગામ પંચાયતમાં અમે એસટી એસસી ઓબીસી અને માઇનોરિટીના તમામ આગેવાનો ભેગા થયેલા છે અને આશા રાખીએ છીએ કિમ ગામ પંચાયત પાસે કે આ સ્ટેચ્યુની અમને મંજૂરી અવશ્ય મળશે. જય હિન્દ, જય ભારત. તારીખ 1-8-2019 રોજ એસસી એસટી અને માઇનોરિટી સમાજ દ્વારા કિમ ગામ પંચાયતમાં એક આવેદનપત્ર ડૉક્ટર ભારત રત્ન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું સ્ટેચ્યુ કિમ વિસ્તારમાં મૂકવા માટેની એમની રજૂઆત હતી અને એના અનુસંધાનમાં ખૂબ મોટી સંખ્યામાં એ સમાજના લોકો આવીને કિમ ગામ પંચાયતમાં આવેદનપત્ર આપેલ છે. આ આવેદનપત્રની અંતર્ગત એટલું જ કહેવાનું છે કે આવેદનપત્ર આવ્યું છે એને અમે અમારા પંચાયતની સામાન્ય સભામાં લઈશું, બધા સભ્યોની વચ્ચે એ પ્રસ્તાવના મૂકીશું અને જે તે વસ્તુ જે તે ડિપાર્ટમેન્ટને લાગશે તેને અમે જાણ કરીશું.